તો આપણે જોસેફ એડિસનનો જે અધૂરો ક્વેશ્ચન છે એને જોઈએ, આગળ જોઈએ. તો કે એઝ અ પ્રોઝ રાઇટર, એડિસન ઇઝ અ વેલ નોન એસ્પેશિયલી એઝ અ એસેઇસ્ટ, હી ઇઝ એન અનસરપ્રાઇઝડ. તો કે એઝ અ પ્રોઝ રાઇટર, પ્રોઝ રાઇટરની દ્રષ્ટિએ તમે જુઓ કે ગદ્ય લખાણની દ્રષ્ટિએ તો કે એ છે વેલ નોન હતા, કે છે બધા ખૂબ એને જાણીતા હતા. અને સ્પેશિયલી એક એસેઇસ તરીકે એમનું જે સ્થાન હતું એ કેવું હતું, તો કે બિનચડિયાતું, એટલે કોઈની સાથે સરખામણી કરી ન શકાય એવું હતું. અને હિઝ ફેમસ એસે ઇઝ કલેક્ટેડ ફ્રોમ ધ ટેટલર એન્ડ ધ સ્પેક્ટેટર આર હિઝ માસ્ટરપીસ. અને એમના જે આ ટેટલર અને જે સ્પેક્ટેટર છે એ કહેવાય તો કે એમના માસ્ટરપીસ હતા, કે ખૂબ સારું એમનું લખાણ હતું. હી ઇન હિઝ એસેઇઝ અટેક્સ ઓલ ધ વેનિટીઝ એન્ધ ધ વાઇસ ઓફ હિઝ ટાઈમ વિથ અ સોબર હ્યુમર એન્ધ ધ જેન્ટર રિડિક્યુલ ટચ. કે એ એમની હી ઇન હિઝ એસે, કે એમના એસેમાં એ અટેક કરતા હતા શેની ઉપર, તો કે જે ખોટો અહંકાર હોય, જે દુર્ગુણ હોય, એ સમયની વાત છે. પણ એ કેવી રીતના વાત કરતા હતા, તો કે એમનું જે સોબર હ્યુમર હતું, કે એકદમ સાદગી ભર્યું જે એમનું હ્યુમર હોય, સેન્સ ઓફ હ્યુમર. અને કેવું તો કે જેન્ટર રિડિક્યુલ ટચ, કે એની અંદર બહુ સામાન્ય હોય, કટાક્ષ કરતો જોવા મળતા હોય, એવું પણ ન હોય કે જે કોઈ માણસને છે બહુ વધારે પડતું લાગી આવે એવો કટાક્ષ કરે. પણ એ રિયાલિટીની દૃષ્ટિએ જે વસ્તુ હોય એવી રીતના એ બતાવે, એવો કટાક્ષ છે તમને એના એસેની અંદર જોવા મળે. એન્ડ મોસ્ટ ઓફ એસેઝ રિટન બાય એડિસન્સ આર ધ જોઈન્ટ એડવેન્ચર વિથ હિઝ ડિયર ફ્રેન્ડ સ્ટીલ. અને જોસેફ, અને જોસેફ એડિસન છે એમ છે સ્ટીલની સાથે છે બહુ વધારે પડતા છે એમના એસે છે બે જોઈન્ટ કરીને લખતા હતા. બેનું લખાણની છે બહુ વધારે પડતું મેચ તમને જોવા મળતું હતું. અને એન્ડ હિઝ એસેઝ આર એક્સિલેન્ટ ડ્યુ ટુ ધ સર્ટન રીઝન. અને એના એસે છે એ એક્સિલેન્ટ હતા એનું પણ અમુક ચોક્કસ છે કારણો હતા. તો એ કારણો શું હતા, તો કે ધે એક્સપ્રેસ અ ન્યૂ સોશિયલ લાઈફ ઓફ ધ ઇંગ્લેન્ડ ફૂલ ઓફ નોવેલ્ટી. અને એમને છે એક્સપ્રેસ કર્યું કે ન્યૂ સોશિયલ લાઈફ, કે એ સમયની જે નવી સોશિયલ લાઈફ હોય કેવી ઇંગ્લેન્ડની, તો કે ફૂલ ઓફ નોવેલ્ટી, કે જેની અંદર ઘણી બધી નવીનતા તમને જોવા મળે એવી વસ્તુ એમને બતાવી. અને ધે ઓલ્સો રિવીલ્સ ધ આર્ટ ઓફ લિટરરી ક્રિટિસિઝમ ઇન સચ અ વે દેટ એની ઇંગ્લિશ મેન કેન ગેટ બેટર નોલેજ એન્ડ એપ્રિશિએશન્સ ફોર ઓફ ઇટ્સ લિટરેચર. અને ધે ઓલ્સો રિવીલ્સ, અને એમને રિવીલ્સ બારે પાડ્યું જે આર્ટ ઓફ લિટરરી ક્રિટિસિઝમ છે. જે ક્રિટિસિઝમની વાત કરીએ તો કે એવી રીતના એમને બારું પાડ્યું કે કોઈ પણ જે ઇંગ્લિશમેન હોય એ છે નોલેજ મેળવી શકે બહુ સારી રીતના, અને એમનું જે એપ્રિશિએશન એમના વખાણ કરી શકે લિટરેચરની અંદર. અને મોર એવર ધીસ એસેસ ડેપિક્સ ઓલ લાઈવ કેરેક્ટર્સ અરાઉન્ડ અસ સચ એઝ અ નેડ સોફ્ટલી ધ લિટરેચર એન્ડ ધ ડેબલર સર એન્ડ્રુ ફ્રીપોર્ટ ધ મર્ચન્ટ ધ સર રોજર ધ કન્ટ્રી જેન્ટલમેન સો ઓન સો ફોર્થ. અને આ બધી વસ્તુ તમને જેટલા નામ કીધા એ બધા કહેવા, તો કે તમને ધીમે ધીમે એમનો છે લિટરરીની અંદર તમને શું છે દબદબો છે એ જોવા મળે. જેમ કે સર રોજર ફ્રીપોર્ટ છે, ધ મર્ચન્ટ છે, સર રોજર ધ કન્ટ્રી જેન્ટલમેન છે, એ એનાથી પણ આગળ તમને આ બધી વસ્તુ છે ધીમે ધીમે જોવા મળે. એમનું લખાણ છે જે કેટલું સારું હતું એટલા એના લીધે. એઝ એન એસેઇસ્ટ એડિસન હેઝ રિટન અરાઉન્ડ 400 એસેઇસ. અને એઝ અ એસેઇસ્ટ એડિસન છે એને કેટલા, તો કે 400 જેટલા એસે છે લખાતા. અને ઓલ આર યુનિફોર્મ ઇન લેન્થ, એક્સિલેન્ટ ઇન સ્ટાઇલ અને ડાયવર્સિફાઈડ ઇન સબ્જેક્ટ્સ. અને આમને જે લખાતા ઓલ ધ જેટલા બધા એમના એસે હતા એ બધા કહેવા, તો કે એક સરખા તમને જોવા મળે લેન્થની અંદર, પછી એની એની સ્ટાઇલ હોય એ એક્સિલન્ટ હોય, અને બધા એસેની અંદર થોડું તમને વૈવિધ્યપણું છે જોવા મળે, કે બધાની અંદર તમને થોડી થોડી અલગ વસ્તુ છે જોવા મળે. કે બધા 400 એસે લખા તો 400 એક જેવા નહીં, એક સરખા નહીં, પણ એની અંદર છે માણસને સોશિયલ લાઈફ હોય, પછી એની અંદર ક્રિટિસિઝમ હોય. તો એમના જે એસેઇસ્ટ એટલા માટે સારામાં સારા એસેઇસ્ટમાં આમનું જોસેફ એડિસનનું સ્થાન છે પામેલા છે. હવે આગળ જોઈએ. ધે આર અ પરફેક્ટ રિફ્લેક્શન ઓફ ધ ટાઈમ. અને એમના જે એસે હતા એ કહેવા, તો કે પરફેક્ટ રિફ્લેક્શન હતું એ સમયગાળા દરમિયાન, એને સમયગાળો જે હતો તે બહુ સારી રીતના એના એસેમાં દર્શાવતા હતા. અને એના મોસ્ટ ઓફ એસેઇસ ડીલ વિથ ફેશન, હેડ ડ્રેસીસ, પ્રેક્ટિકલ જોક્સ, પોલાઇટ કન્વર્ઝેશન એન્ડ ઇટીસી. કે એમના જે મોસ્ટ ઓફ એસે હતા એ તો શેની સાથે ડીલ્સ કરતા હતા, શેના ઉપર એ લખતા, તો કે એ સમયની ફેશન હોય, એ સમયના જે ડ્રેસીસ હોય, અને જે પ્રેક્ટિકલ જોક્સ, કે જે માણસને
આમ હાસ્ય ઉત્પન્ન કરે, પણ એની અંદર થોડું એવું છે કટાક્ષ રહેલો હોય, જે રિયાલિટી હોય એ પણ બતાવી હોય. અને બીજું હોય એમની જે પોલાઇટ કન્વર્ઝેશન્સ હોય, એકદમ સાદગી ભણી જે વાતચીત હોય, એ હિઝ એમ વોઝ ટુ પોઈન્ટ આઉટ ધોઝ વાઇસીસ વિચ આર ટુ ટ્રાઇવિયલ ફોર ધ કેસ્ટમેન્ટ ઓફ ધ લો. અને ધોઝ વાઇસીસ કે એમના જે શું મેં મુખ્ય એમનો એમ હતો, તો કે પોઈન્ટ આઉટ કે જે દુર્ગુણો હોય અને જે તુચ્છ વસ્તુ હોય એ સમયનો જે ભાગ હોય એને છે બારે પાડવું, એના એસેનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો. અને હી હેઝ ઓલ્સો હેન્ડેડ ધ ડીપ થીમ્સ ઇન ધ પોપ્યુલર ફેશન્સ લાઇક ધ ઇમોર્ટાલિટી, જેલસી, પ્રેયર, ડેથ એન્ડ ડ્રંકનેસ ઇટીસી. કે હી હેઝ ઓલ્સો હેન્ડેડ ડીપર થીમ્સ, કે એમને છે બહુ ડીપર થીમ્સની તમને વાત કરીએ તો કે એમની જે એસેની થીમ હતી એ પણ કેવી હતી, તો કે પોપ્યુલર ફેશન લાઇક ઇમોર્ટાલિટી, કે જે ઇમોર્ટાલિટી એટલે જે અમરપણું હોય એવી રીતના. પછી એની જે જેલસી હોય એ સમયની, પછી જે માણસોની જે પ્રેયર કરતા હોય એ, પછી એમનું જે ડેથ, દરેક વસ્તુને છે એમને આવરી લીધી હતી. એમની જે ડ્રંકનેસ હોય એ, તો દરેક વસ્તુની અંદર આમની જે થીમ હતી એ ડીપર હતી. કદાચ કોઈ વસ્તુની વિશે લખે તો કે એમની ફેશન લાઇક હોય તો ઇમોર્ટાલિટી, કે એમની જે ઇમોર્ટાલિટી હોય, અમરતાપણું હોય એ પણ બતાવ્યું હોય એની અંદર. પછી જેલસી છે એ પણ બતાવ્યું હોય, પ્રેયર બતાવ્યું હોય, ડેથ બતાવ્યું હોય. તો એમને ટોટલી ઓલ ઓવર એના જે એસેની અંદર છે બધી જ વસ્તુને છે વર્ણવી લીધી હોય, બધી જ વસ્તુને છે કવર કરી લીધી હોય. હી ટચ્ડ પોલિટિક્સ ટુ, અને એમને છે પોલિટિક પણ છે એ લખેલું છે, એમના વિશે પણ એ લખતા હતા. અને હી ફર્મલી બિલીવ્સ ધેટ એન્થુઝિયાઝમ વોઝ ઓલવેઝ હિન્ડ્રન્સ એન્ડ ફેવર્ડ મોડરેશન્સ એન્ડ ધ ટોલરેશન. કે ફર્મલી બિલીવ, એ વસ્તુમાં એ માનતા હતા કે જે એન્થુઝિયાઝમ હોય, માણસનો જે ઉત્સાહ હોય, વોઝ ઓલવેઝ ઘણી વખત છે એને હિન્ડ્રન્સ એટલે અવરોધરૂપ બને છે, એન્ડ ફેવર્ડ ધ મોડરેશન, અને જે એનું સમર્થન નથી મળતું એના લીધે શું થાય છે, એને ટોલરેશન, એને છે સહનશીલતા છે ભોગવી પડે છે. એન્ડ સમટાઈમ્સ હી અપ્લાઈડ એલેગોરી ઓલ્સો એન્ડ કન્વે હિઝ આઈડિયાઝ ટુ ધ રીડર્સ. અને ઘણી વખત છે કોઈ એવું રૂપક આપે અને પછી જે આ પોતાના આઈડિયા હોય એને છે માણસો સામે લાવે, જેમ કે ફોર એક્ઝામ્પલ ધ વિઝન ઓફ ધ મિર્ઝ એન્ડ પબ્લિક ક્રેડિટ. આ બંને એવી એમની જે એસે છે એમની અંદર છે ને એ આઈડિયા બતાવ્યા છે કે જે માણસોને બહુ સારી રીતના સમજાઈ જાય, માણસોના મગજની અંદર સારી રીતના એ વસ્તુ ઉતરી જાય. ઇન શોર્ટ, એડિશન હેઝ કન્ટ્રીબ્યુટેડ અ લોટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઇંગ્લિશ પ્રોઝ, ઇસ્પેશિયલી એસે. અને ઇન શોર્ટ, કે તમે એક વસ્તુ જુઓ કે એડિશન હેઝ કન્ટ્રીબ્યુટેડ અ લોટ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ઇંગ્લિશ પ્રોઝ, કે જો ગદ્ય રાઇટરની દ્રષ્ટિએ તમે જુઓ તો કે એમને છે બહુ વધારે પડતું આ ઇંગ્લિશને છે ડેવલપ કર્યા છે, એસેઇઝને ડેવલપ કર્યા છે. અને હિઝ હ્યુમર્સ, હિઝ સ્ટાઇલ્સ આર અ રેર, અને એમની જે હ્યુમર્સ હતી, એમની જે વિચારવાની શક્તિ હતી ને એમની જે સ્ટાઇલ હતી, એમનું જે સેન્સ ઓફ હ્યુમર હતું એ છે બહુ રેર જોવા મળતું હતું, કે મોસ્ટ ઓફ આવો વર્ક છે એ જોવા ન મળે, પણ આમ એડિશન પાસે છે એવી વસ્તુ છે જોવા મળતી હતી. ઇટ ઇઝ આયરોનિકલ બટ ટોલરન્ટ, હિઝ સ્ટાઇલ હેઝ બીન ધ પ્રેઝડ લોટ. કે એમની જે લખવાની શૈલી હતી એ કેવી હતી, તો કે આયરોનિકલ થોડીક છે, એની અંદર તમને કટાક્ષ કરતા હોય એવું પણ જોવા મળે, પણ તમને સાથે એની અંદર સહિષ્ણુતા પણ જોવા મળે, આ બંને વસ્તુનું છે કોમ્બિનેશન જોવા મળે. અને હિઝ સ્ટાઇલ હેઝ બીન પ્રેઝડ લોટ, અને એમની જે સ્ટાઇલ છે એને બહુ વધારે પડતી છે પ્રશંસા છે પામવા આવી હતી. અને એઝ અ જોશ જોન્સન સેઝ, હુ એવર વિશીઝ ટુ અટેન એન ઇંગ્લિશ સ્ટાઇલ, ફેમિલિયર બટ નોટ અ કોર્સ, ધ એલિગન્ટ બટ નોટ ધ ઓસ્ટ્રેટેશન્સ, મસ્ટ ગીવ હિઝ ડેઝ એન્ડ નાઇટ્સ ટુ ધ વોલ્યુમ્સ ઓફ એડિશન. જો અને આની અંદર તમને છે, તમે એઝ અ જોન્સન કહે છે, બેન જોન્સન કહે છે કે જો તમારે ઇંગ્લિશને શીખવું હોય તો, અને ઇંગ્લિશ સાથે ફેમિલિયર જોડાવવું હોય તો એને શું કરવું પડે, કે એમને ફેમિલિયર બટ નોટ કોર્સ, કે જેની સાથે જોડાયેલા હોય પણ એ છે નોટ સામાન્ય રીતના નહીં, પણ કહેવા તો કે ભવ્ય રીતના અને ઉત્સાહી રીતના, મસ્ટ ગીવ હિઝ ડેઝ એન્ડ નાઇટ્સ ટુ ધ વોલ્યુમ્સ ઓફ એડિશન. કે જો કોઈને ઇંગ્લિશ શીખવું હોય અને ઇંગ્લિશના જે એસે છે શીખવા હોય તો એને જોસેફ એડિશનના છે પ્રોઝ જેટલો લખ્યું છે બધું બહુ સારી રીતના વાંચવું પડે તો જ એ શીખી શકે.
give nights and days to the study of editions if you to be a good writer, or what is more worth an honest man. કે give nights and days કે તો જો તમારે જોસેફ એડિસનને છે ભણવા હોય અથવા તમારે સારું ઇંગ્લિશ છે શીખવું હોય એસેઇસ્ટ બનવું હોય તો એવું કહે છે સૌથી પહેલાં તમારે દિવસ અને રાત છે જોસેફ એડિસનને છે સ્ટડી કરવો પડે, એમના જે વર્ક છે એને સ્ટડી કરવું પડે તો જ તમે સારા ગુડ રાઇટર બની શકો. અને ઓર વોટ ઇઝ મોર વર્થ, અને વધારે શું કિંમતી છે, તો કે એન ઓનેસ્ટ મેન, તો જ તમે પ્રામાણિક વ્યક્તિ બની શકો. જો આનું તમે સારું વર્ક છે જો વાંચો અને તમે સમજો અને મગજમાં ઉતારો તો ઇટ ઇઝ ટ્રુ ટુ સે દેટ એડિસન્સ એસેઝ આર વેલ વર્થ રીડિંગ વન્સ ફોર ધેર ઓન શેક એન્ડ મે ટાઈમ્સ ફોર ધેર ઇન્ફ્લુઅન્સ ઇન ધ શેપિંગ ધ ક્લિયર એન્ડ ધ ગ્રેસફુલ સ્ટાઇલ ઓફ રાઇટિંગ. અને એવું કહેવામાં આવે છે કે એડિશન એસેઝ આર વેલ વર્થ, કે એના છે જે તમે એસે જો તો એ કિંમતી છે. રીડિંગ વન્સ, તો એક જ વાર તો પોતાના માટે છે આપણે વાંચવા જ જોઈએ. મે ટાઈમ્સ ફોર ધેર ઇન્ફ્લુઅન્સ, અને જે ઇન્ફ્લુઅન્સ એમને જે પ્રભાવ છોડ્યો છે આ એસેઇસ્ટ ઉપર ઇન ધ શેપિંગ, કે જે એકદમ તમને ક્લિયર શેપિંગ જોવા મળે અને ગ્રેસફુલ સ્ટાઇલ ઓફ રાઇટિંગ, અને એમની જે રાઇટિંગ સ્કિલ છે એ ખૂબ ગ્રેસફુલ છે, જે તમને વાંચવી ગમે, કે તમે એનું જે એસે વાંચો તો તમને કંટાળો ન આવે, તમને એવું લાગે જ નહીં કે આપણે કોઈ એવું વર્ક ભણીએ છીએ જે ડિફિકલ્ટ હોય. પણ એની અંદર છે તમને આયરોનિકલ હોય કોઈ વસ્તુ, પણ એ પણ બહુ સોબર રીતના છે કીધેલું હોય. એટલા માટે જોસેફ એડિસનને છે જે મુખ્ય છે એસેઇસ તરીકેનું સ્થાન છે મળ્યું છે. અને આ જે આપણા હતા જોસેફ એડિસન, તો અહીંયા આપણે છે આ જે પેપર છે એ પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ પેપર આગળ જોશું.